ફાર્મિંગ ફોર્મ્યુલામાં આપનું સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો, મલેશિયાની અંદર પ્રોટેક્ટેડ કલ્ટિવેશનની અંદર અહીં એક ગોલ્ડન મેલનની ખેતી કરવામાં આવે છે. તમે ગોલ્ડન મેલનનું ફ્રૂટ બતાવો. આ ફ્રૂટ ગોલ્ડન મેલનનું છે અને આની ખાસિયત એ છે આ બહુ ખૂબ જ મોંઘું મળે છે અને એક પ્લાન્ટની અંદર એક જ ફ્રૂટ ઉગાડવામાં આવે છે કારણ કે આની ક્વોલિટી સારામાં સારી છે અને જાપાન અમેરિકા વગેરે દેશોની અંદર એક્સપોર્ટ કરવામાં આવે છે અને આના ખૂબ સારા ભાવ મળે છે. આ ફ્રૂટ આપણે ઇન્ડિયામાં લગભગ કોઈ નહીં જોયું હોય કારણ કે આ મલેશિયાનું જ ફ્રૂટ છે અને મલેશિયાની અંદર આની પ્રોટેક્ટેડ કલ્ટિવેશનની અંદર ખેતી કરવામાં આવે. અંદાજિત આ ફ્રૂટનો ભાવ એક કિલોને 10-20 રિંગિટની આજુબાજુ ભાવ હોય છે. તમે આ ગોલ્ડન મેલનનો તમે ભાવ જોઈ શકો છો. આ 770 ગ્રામનું છે અને 6.5 રિંગિટનો ફ્રૂટ છે. બીજું આ ફ્રૂટ 885 ગ્રામનું છે અને 8.5 રિંગિટનું ફ્રૂટ છે. એટલે આ ખૂબ કોસ્ટલી છે. સ્વાદે આપણે સક્કર રેડી હોય એના કરતાં સેજ મીઠું હોય છે અને સ્વાદે ખૂબ મજા આવે એવું ફ્રૂટ છે. એટલે આ તમે જોવો અત્યારે તો જો મોટા ભાગના પ્લાન્ટ આપણે હાર્વેસ્ટ થઈ ગયા છે, થોડાક ફ્રૂટ જ બાકી છે. એટલે આ રોટેટેડ કલ્ટિવેશનની અંદર સારામાં સારું આપણે અર્નિંગ કરી શકીએ છીએ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને. એટલે આવી નવી નવી જે ટેકનોલોજી છે ખેતી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, એને આપણે અપનાવી જોઈએ. પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે, ગ્રીન હાઉસ છે, પોલી હાઉસ છે, બ્લોક ટ્રે નર્સરી છે વગેરે જેવા નવા નવા કોન્સેપ્ટોથી આપણે ફાર્મ ઉપર લાવીને એમાંથી સારામાં સારું અર્નિંગ કરી શકીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આભાર.